देवना महत्तम के न्यूनतम मूल्य मेड़वा दे विकलित कसोटी, प्रथम विकलित कसोटी, द्वितीय विकलित कसोटी। स्थानीय महत्तम मळे, वैश्विक महत्तम मळे, स्थानीय न्यूनतम मळे, वैश्विक न्यूनतम मळे। निर्णायक संख्या शोधवी पड़े, एफ डेश एक्स बराबर जीरो पर निर्णायक संख्या शोधी शकाय, अथवा एक्स बराबर सी एटले के एक्स नी एवी किंमत के जे आपेल प्रदेश में होय विधेय ने, जेना माटे विधेय ए विकलनीय न होय एटले के एना माटे एफ डेश एक्स नो अस्तित्व न होय, ई निर्णायक संख्याओ कहेवाय। तो केवी रीते महत्तम के न्यूनतम मूल्य मेळवाय विधेयना एना विशे आपणे दाखलाओ जोईए। उदाहरण 26, विधेय एफ ऑफ एक्स बराबर एक्स स्क्वेर, જ્યાં એક્સ આર માંથી લેવાનો, તો આપેલ વિધેયના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તે શોધો। તો વિધેય આપેલું છે આપણને એફ ઓફ એક્સ बराबर एक्स स्क्वेर, जहाँ एक्स बिलोंग्स टू आर। विधेय जोई ने खबर पड़ी जाए कि एक्स बिलोंग, कोई पण एक्स बिलोंग्स टू आर माटे एक्स नो वर्ग नो जवाब जीरो के जीरो थी मोटो जोई, तो न्यूनतम मूल्य जेनु जीरो ज मळे, कारण के आपणे आ ग्राफ एक्स ना वर्ग नो खबर पड़े। एक्स ना वर्ग नो ग्राफ एफ ऑफ एक्स बराबर एक्स स्क्वेर होय तो एक्स ना वर्ग नो ग्राफ केवो थाय ए पण ख्याल आपणने आवी जाय। एक्स ना जीरो होय त्यारे जवाब जीरो आवे, एक्स मां जीरो मूकी तो जवाब जीरो थाय विधेय। एक्स ना माइनस एक मूको तो एक नो वर्ग, माइनस बे मूको तो बे नो वर्ग एटले चार, एक्स ना प्लस एक त्यारे एक नो वर्ग बे मूको त्यारे चार, तो विधेय जे छे ई आ बधा ज बिंदुओमांथी પસાર થઈ અને આવો વક્ર બને, વાય બરાબર એફ ઓફ એક્સ સ્ક્વેર અથવા એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, આનો ગ્રાફ આવો થાય। તો આની ઓછામાં ઓછી કિંમત જીરો આગળ જ હોય એ પણ આપણને ખ્યાલ આવી જાય છે, કારણ કે કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ આર માટે, કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ આર માટે એટલે કે આર માંથી ગમે એ કિંમત, એક્સ ની કોઈ પણ કિંમત આર માંથી અહીંયા મૂકીએ, જીરો મૂકો ત્યારે જવાબ જીરો થાય, માઇનસ મૂકો તો માઇનસ નો વર્ગ એ પ્લસ થઈ જવાનો છે, તો કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ આર માટે એફ ઓફ એક્સ આપેલા વિધેયનો જવાબ જીરો કે જીરો થી મોટો જ આવે, જીરો આવી શકે ક્યારેક, જીરો મૂકો તો, જીરો સિવાયની કોઈ પણ કિંમત મૂકશો તો આનો જવાબ શું થઈ જશે, જીરો થી મોટો। તો એફ ઓફ એક્સ એટલે કે આપેલ વિધેયનું ન્યૂનતમ મૂલ્ય જીરો હોઈ શકે અથવા જીરો થી મોટું છે, તેથી વિધેય એફ ને ન્યૂનતમ મૂલ્ય અથવા વિધેય એફ નું ન્યૂનતમ મૂલ્ય જીરો છે। મહત્તમ મૂલ્ય મળે નહીં, શું કામ, કારણ કે એક્સ બિલોંગ્સ ટુ આર માંથી કઈ કિંમત અહીંયા મૂકો તમે એક્સ તરીકે, જેથી એનો વર્ગ તમને વધુ વધુ મળે, તો આપણને તો ખબર છે કે એક્સ બિલોંગ્સ ટુ આર એટલે તો એક્સ ની કોઈ પણ કિંમત લેવા, અનંત સુધી કઈ કિંમત લેવી એવા અસંખ્ય બિંદુઓ છે જે આપણે નક્કી કરી શકીએ નહીં, તેથી વિધેય એફ ને મહત્તમ મૂલ્ય મળે નહીં, આપણે સીધું નક્કી કર્યું છે। હવે તો અમને આપણે કોઈ વિધેયના મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટીનો આપણે ઉપયોગ કરી, અથવા આપણે શેનો ઉપયોગ કરીએ, પહેલા પ્રથમ વિકલિત કસોટી, તો પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરો તો એનામાં શું કીધું છે આપણે, સૌ પ્રથમ વિધેય એફ વ્યાખ્યાયિત હોય કોઈ અંતરાલ એ બી ઉપર, તો આપણે અંતરાલ આપેલો છે આર, એક્સ બિલોંગ્સ ટુ આર માટે, તો એમાં એફ વિધેયની નિર્ણાયક સંખ્યા કોઈ સી લીધી હોય, સૌ પ્રથમ શું કરવું પડે, નિર્ણાયક સંખ્યા શોધો, આપેલ વિધેયની નિર્ણાયક સંખ્યા શોધો, વિધેય એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, એક્સ બિલોંગ્સ ટુ આર, નિર્ણાયક સંખ્યા શોધવી હોય તો એફ ડેશ એક્સ બરાબર જીરો ઉપરથી મળે, એટલે વિકલન જોઈએ, એક્સ ના વર્ગનું વિકલન શું થાય, ટુ એક્સ થાય। જ્યારે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરતા હોય ત્યારે તમારે એક જ વખત વિકલન કરવાની જરૂર પડે, નિર્ણાયક સંખ્યાઓ શોધવા માટે નિર્ણાયક સંખ્યાઓ તમારે પ્રથમ હોય કે દ્વિતીય હોય બંને માટે મેળવવાની થાય, એફ ડેશ એક્સ બરાબર
નિર્ણાયક સંખ્યાઓ માટે f ડેશ x બરાબર 0 લેતા f ડેશ x બરાબર 0 લ્યો એટલે શું થાય 2x બરાબર 0 તો x બરાબર 0 x બરાબર 0 એટલે આપણને અહીંયા એક કિંમત મળી આપણને શું મળ્યું x ની કિંમત એવી મળી કે જ્યાં જે નિર્ણાયક બિંદુ છે ત્યાંથી વિધેય કંઈક બદલાતું હશે કે ઘટીને વધતું હોય કે વધીને ઘટતું હોય આવું કંઈક થતું હોય x બરાબર 0 આ એક નિર્ણાયક સંખ્યા છે અહીંયા એક જ મળી છે કિંમત તો એક જ બિંદુ એવું મળે કે જ્યાં સ્થાનીય મહત્તમ મળ્યું હોય કે ન્યૂનતમ મળ્યું હોય આ એક જ બિંદુ હશે તો હવે શું કરવાનું હોય તો આપણે એના માટે ત્રણ વિકલ્પ જોયા પ્રથમ વિકલિત કસોટી કે કોઈ પણ એક કોઈ એક એવી ધન સંખ્યા લઈએ તો અહીંયા નિર્ણાયક સંખ્યા જે મળી છે આનો મતલબ સીધો એવો થાય કે જીરો આગળ અહીંયા જીરો છે તો જીરો આગળ ઘટીને વધતું હોય અથવા વધીને ઘટતું હોય કોઈ પણ બની શકે તો જીરો થી તે ડાબી બાજુ જીરો થી નજીકની કોઈ પણ કિંમત આપણે બે અંતરાલ બનાવી છીએ તો હવે કોઈક એચ ધન સંખ્યા એવી લઈ એચ ગ્રેટર ધેન જીરો માટે બે અંતરાલ બનાવી કયા જીરો થી તે જીરો માઇનસ એચ સુધીનો એટલે કે જીરો માઇનસ એચ એચ ધન હોય એટલે જીરો થી નજીકની કોઈ એવી કિંમત આપણે આવું વિચારી શકાય કે ધારો કે જીરો અહીંયા છે માઇનસ એક પ્લસ એક જીરો થી કોઈ નજીકની એવી કિંમત આ બાજુ ડાબી બાજુ લઈએ અને જીરો થી નજીકની કિંમત જમણી બાજુ લઈએ આના માટે કેવું વિધાન દર્શાવે તો આપણે ત્રણ વિકલ્પ યાદ કરો આગળના લેક્ચરના એફ ડેશ એક્સ ના મૂલ્ય એટલે કે સી માઇનસ એચ થી સી સુધીના તો આપેલ અંતરાલમાં એફ ડેશ એક્સ નું મૂલ્ય જુઓ અને સી થી સી પ્લસ એચ ના અંતરાલમાં કોઈ તમારું એવું આ ધારો કે સમજવા માટે હું આવું લખું છું કે આ સી માઇનસ એચ આ સી અને સી પ્લસ એચ સી ની જગ્યાએ આપણી પાસે અહીંયા જીરો છે કારણ કે સી શું હતું નિર્ણાયક સંખ્યા નિર્ણાયક સંખ્યા કઈ છે જીરો સી ની જગ્યાએ જીરો મૂકી દે જીરો આ જીરો માઇનસ એચ આ જીરો પ્લસ એચ એચ એટલે કોઈ એક ધન સંખ્યા કોઈ પણ ધન સંખ્યા તો જીરો થી ડાબી બાજુની કોઈ એવી નજીકની ધન સંખ્યા એટલે કે જીરો થી ડાબી બાજુની કોઈ એવી કિંમત જ્યાં એચ ધન હોય જીરો થી જમણી બાજુની કોઈ કિંમત હવે એચ ધન હોય એટલે જીરો માંથી બાદ થાય એનો મતલબ માઇનસ જ આવે જીરો માંથી બાદ થાય તો અને જીરો માંથી ઉમેરે એટલે આ બાજુ પ્લસ આવે તો જીરો માઇનસ એચ એટલે કે જીરો માઇનસ એચ માટે આ કેવું વિધાન દર્શાવે એ આપણે જોવાનું થાય તો જીરો માઇનસ એચ અને એચ કોઈ જો ધન કિંમત હોય એટલે જવાબ આ શું થાય નજીકની કોઈ કિંમત માટે આપેલ અંતરાલ માટે જવાબ કેવો બને જીરો માઇનસ એચ માટે એટલે કે ઋણ કિંમત આવે એક્સ ની એક્સ ની કિંમત લેસ ધેન જીરો હોય એટલે કે અહીંયા જીરો માઇનસ એચ અને જીરો આ અંતરાલ મૂક્યો છે તો આના માટે એક્સ એ લેસ ધેન જીરો હશે કારણ કે જીરો થી નાના હશે તેથી એફ ડેશ એક્સ નું મૂલ્ય તમે જોઈ શકો એફ ડેશ એક્સ નું મૂલ્ય કેવું મળે એ લખી શકાય એફ ડેશ એક્સ નું મૂલ્ય ફરી એક વખત નિર્ણાયક સંખ્યા ખબર પડી જાય એટલે આપણે અંતરાલ બનાવી આ સીધું ન લખો તો ચાલે કે એક્સ બરાબર જીરો મળ્યા છે તો જીરો થી ડાબી બાજુ નજીકની કોઈ કિંમત લ્યો એના માટે અને જીરો થી જમણી બાજુ કોઈ નજીકની કિંમત લ્યો છો એના માટે જો આના માટેનું વિધાન અને આના માટેનું વિધાન એટલે કે એફ ડેશ એક્સ કેવી નિશાની દર્શાવે એ આપણે જોવાનું થાય જીરો થી ડાબી બાજુની કિંમત એટલે કે જીરો માઇનસ માટે જીરો માઇનસ માટે એટલે શું થાય જીરો થી નાની કિંમત થાય આ જીરો થી નાની કિંમત જ થઈ ગઈ કહેવાય કારણ કે જીરો માઇનસ એચ થી જીરો નો અંતરાલ આપણે લીધો છે એક્સ લેસ ધેન જીરો થાય આવું તમે ન લખો તો ચાલે કે જીરો થી નાની કિંમત માટે જીરો થી કિંમત નાની હોય તો આના માટે એફ ડેશ એક્સ નિશાની જોવાની છે એફ ડેશ એક્સ ની એફ ડેશ એક્સ જીરો થી નાની હોય ઋણ આવે એફ ડેશ એક્સ શું થાય લેસ ધેન જીરો એફ ડેશ એક્સ લેસ ધેન જીરો છે એટલે ઘટે છે આપેલ અંતરાલ ની અંદર વિધેય ઘટે છે જીરો થી તે નાની કિંમત માટે ઘટે છે જીરો આગળ સુધી ઘટે છે એટલે આપણે આ ઘટે છે એવું લખે એફ ડેશ એક્સ લેસ ધેન જીરો તેથી આપેલ અંતરાલમાં ઘટે છે એફ ડેશ એક્સ ઋણ હોય આ ઋણ છે અને આખે આખું એક ઋણ માંથી ધન જેવું તમે લખી શકો અને બીજો અંતરાલ લઈ એચ ગ્રેટર ધેન જીરો માટે કયો અંતરાલ જીરો થી તે જીરો પ્લસ એચ
जीरो थी शुरू जीरो थी जीरो प्लस एच एट के आ जीरो माइनस एच वालों आ जीरो प्लस एच नो जीरो थी मोटी किंमत एक बार लियो और जीरो थी एक बार नजीक नी नानी किंमत लियो जीरो थी मोटी किंमत एटले शू धन होय जीरो थी मोटी किंमत एटले धन होय कारण के अहींया जो जीरो लीधो होय आपणे आ जीरो होय तो जीरो थी नजीक नी किंमत लेवानी होय आ मोटी किंमत एटले जीरो प्लस एच आ नानी किंमत तो जीरो माइनस एच आ कया बे अंतराल बन्या जीरो माइनस एच थी जीरो सुधी नो जीरो थी नानी किंमत होय एटले एक्स नी किंमत लेस देन जीरो तो एफ डेस एक्स नो जवाब शू आवे आपेल अंतराल माटे एफ डेस एक्स ऋण छे जीरो थी मोटा एटले धन मूको एक्स ग्रेटर देन जीरो छे आना माटे एफ डेस एक्स नो जवाब शू आवे एक्स ए धन होय तो एफ डेस एक्स शू थई जाय ग्रेटर देन जीरो तो जीरो आगळ शू थयुं जीरो आगळ शू थयुं जीरो थी डाबी बाजू एटले जीरो थी डाबी बाजू नानी किंमत होय जीरो थी जमणी बाजू मोटी किंमत होय आवुं कोई पण किंमत होय आ तो जीरो आपणने निर्णायक संख्या मळी छे एटले जीरो लीधा छे तो जो आवी रीते आपणने निर्णायक संख्या बे मळी होय तो बे थी नानी किंमत एटले बे थी नजीकनी नानी किंमत आ बाजू बे माइनस है बे थी मोटी एटले नजीकनी आ बाजू बे प्लस है तो आ बे अंतराल बने बराबर एटले एच कोई किंमत धन होय एटले के बे थी नानी नजीकनी किंमत अने बे थी मोटी किंमत तो आ बाजूना अंतराल माटे विधेय एफ डेस एक्स नुं निशान केवुं छे अने आ बाजूना अंतराल मां केवुं छे जो आ बाजूना अंतराल मां घटे अने आ बाजूना अंतराल मां वधे तो शुं थाय घटीने वधे एफ डेस एक्स घटे एटले ऋण छे एफ डेस एक्स वधे एटले धन ऋण माथी धन थाय बे आगळ शुं बने ऋण माथी धन थाय तो नानी ज किंमत होय तो स्थानीय न्यूनतम ज किंमत होय जो अहींयाथी धन माथी ऋण बन्यु होय आज रीते आ अंतराल मां एफ डेस एक्स वधतुं होय અને આ અંતરાલમાં ઘટતું હોય તો વધીને ઘટે તો શું મળે મહત્તમ તો ત્રણ વિકલ્પ એ જ છે તમારે તો આ અંતરાલમાં ઝીરો માઇનસ એસ થી ઝીરો ના અંતરાલમાં ઘટે છે ઝીરો માઇનસ એસ થી અહીંયા ઘટે છે ઝીરો થી ઝીરો પ્લસ એસ ના અંતરાલમાં શું થયું વધે છે હવે જો ઘટીને વધતું હોત તો શું થાય તેથી અહીંયા અહીં એફ ડેસ એક્સ ની નિશાની ઋણ માંથી ધન થાય અને ઋણ માંથી ધન થાય તેથી માટે અહીં एफ डेस एक्स ए अथवा एफ डेस एक्स नी निशानी ऋण माथी धन थाय ऋण माथी धन थाय तेथी कई किंमत आगळ आपणे अहींया जोयुं कई किंमत आगळ एवुं थयुं जीरो नी डाबी बाजुए घटू अने जमणी बाजुए जीरो निर्णायक संख्या तो जमणी बाजुए वधे छे एक्स बराबर जीरो आगळ एनी केटली किंमत होय न्यूनतम किंमत होय अथवा स्थानीय न्यूनतम कही शको न्यूनतम કિંમત મળે અને સ્થાનીય ન્યૂનતમ કહેવાય અને આ લેખ છે એ જીરો નીચે જવાનું જ નથી એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર તો વૈશ્વિક ન્યૂનતમ આ જીરો જ મળે તો તમે એવું કહી શકો કે એક્સ બરાબર જીરો આગળ ન્યૂનતમ કિંમત મળી તો કઈ કિંમત આગળ એક્સ બરાબર જીરો આગળ તો એક્સ બરાબર જીરો આગળ વિધેયની કિંમત કેટલી તો એક્સ બરાબર જીરો આગળ તમારું જે વિધેય હતી એમાં નિર્ણાયક સંખ્યામાં જે જીરો આવ્યો હોય એ અહીંયા મૂકી દેવાના વિધેયમાં વિધેયમાં જે કિંમત મૂકો છો એ તમારું મૂલ્ય કહેવાય બરાબર વિધેયમાં જે કિંમત મૂકો તમે એ તમારું મૂલ્ય છે એક્સ બરાબર જીરો આગળ તમને કંઈક મળ્યું ઘટીને વધે છે એવું મળ્યું તમને એટલે એક્સ બરાબર જીરો એ તમારી શું થઈ જઈ નિર્ણાયક સંખ્યા છે તો એક્સ બરાબર જીરો નિર્ણાયક સંખ્યા હતી તો એ તમે અહીંયા મૂકી દો એક્સ બરાબર જીરો આગળ એફ ઓફ જીરો એફ ઓફ જીરો બરાબર જીરો નો વર્ગ એટલે જીરો એફ ઓફ જીરો બરાબર જીરો એ ન્યૂનતમ મૂલ્ય કહેવાય અને મહત્તમ મૂલ્ય મળે નહીં કારણ કે આપણને એક્સ બરાબર જીરો આગળ શું મળ્યું ન્યૂનતમ મૂલ્ય અને આ એક જ નિર્ણાયક સંખ્યા છે અને આ જીરો આગળ નિર્ણાયક સંખ્યામાં ન્યૂનતમ મૂલ્ય મળ્યું મહત્તમ મૂલ્ય મળતું નથી અને આ લેખ જોઈને ખબર પડી જાય આવું તો ગમે ક્યાંય અનંત સુધી તમે લંબાવી શકો તો પ્રથમ વિકલિત કસોટીમાં નિર્ણાયક સંખ્યા મળે એની ડાબી બાજુની નજીકની કોઈ કિંમત અને જમણી બાજુની નજીકની કિંમત ડાબી બાજુની નજીકની કિંમત એટલે આ અંતરાલમાં એફ ડેસ એક્સ ની નિશાની જુઓ જમણી બાજુના અંતરાલ માટે એફ ડેસ એક્સ ની નિશાની જુઓ નિશાની બદલાતી હોય ઋણ માંથી ધન તો ન્યૂનતમ ધન માંથી ઋણ તો મહત્તમ તો એક બિંદુ આગળ આપણે આવી રીતે લખી શકાય આ જ દાખલાને આપણે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીએ એક વખત આ દાખલો આપણે ત્રણેય રીતે ગણી દઈએ એટલે
પછી તમને જે સેલી પડે એ રીત વાપરી શકે। દ્વિતીય વિકલિત કસોટી, વિધેય કયું છે? f(x) x² x belongs to r। દ્વિતીય વિકલિત કસોટી હોય તો f'x 2x, તો બે વખત વિકલન જોઈએ f"x 2 છે। હવે નિર્ણાયક સંખ્યા શોધવી પડે, કેના ઉપરથી મળે? f'x 0 ઉપરથી 2x 0, તેથી x 0 મળી। તો શું મળ્યું આપણને? આ નિર્ણાયક સંખ્યા। x 0 એ નિર્ણાયક સંખ્યા છે। દ્વિતીય વિકલિત કસોટીના સ્ટેપ યાદ કરો, પહેલા f'x f"x મેળવો, બીજું સ્ટેપ f'x 0 ઉપરથી નિર્ણાયક સંખ્યા શોધો। આ જે નિર્ણાયક સંખ્યા મળી હોય f"x માં મૂકો, તો f"x માં 0 મૂકતા, f"x માં 0 મૂકો એટલે જવાબ તો એનો શું આવે? અહીંયા 0 મૂકી તો આમાં x વાળું પદ તો નથી, અચળ છે, તો 2 ના 2 એમ જ રહી। 2 એટલે શું? ગ્રેટર ધેન 0। f"x નું મૂલ્ય ગ્રેટર ધેન 0 મળે છે, તેથી f"x નું મૂલ્ય ગ્રેટર ધેન 0 મળે છે, તેથી વિધેય f ને કઈ કિંમત આગળ? 0 માટે ગ્રેટર x 0 આગળ કેવું મૂલ્ય હોય? ગ્રેટર ધેન 0 હોય તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, અને f"x નું મૂલ્ય લેસ ધેન 0 હોય તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે। તો કેના આગળ મળ્યું? x 0 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે। x 0 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું, એટલે કે ન્યૂનતમ મૂલ્ય કેટલું? તો x 0 આગળ વિધેય f નું ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય? તો 0 આગળ પૂછ્યું છે એટલે વિધેયમાં f(x) વિધેયમાં શું મૂકવાનું થાય? x માં 0 વિધેયમાં કિંમત મૂકો, ત્યારે જ તમને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે। જોજો, નિર્ણાયક સંખ્યા મળી, નિર્ણાયક સંખ્યા આગળ શું થાય છે? મહત્તમ કે ન્યૂનતમ કયા બિંદુ આગળ થાય છે? 0 આગળ। તો 0 કિંમત ક્યાં મૂકવાની? તમારા વિધેયમાં। તો x f(0) થાય, 0 નો વર્ગ એટલે 0, તો ન્યૂનતમ મૂલ્ય તમારું કેટલું મળ્યું? ન્યૂનતમ મૂલ્ય 0 મળે। બરાબર, તો આ રીતે ગણી શકો, આ રીતે ગણી શકો, અને આ રીતે ગણી શકો। આવા વિધેય માટે સીધી આ જ રીત છેલ્લી પડે, આમાં પહેલી વાર વિકલન, બીજી વાર વિકલન એવું કઈ લખવાની જવાની જરૂર નથી। સીધી જ્યાં ખબર પડી જતી હોય, વર્ગ વાળા પદ આવતા હોય, તો કોઈ પણ x belongs to r માટે પૂર્ણ વર્ગ જે પદાવલી હોય એ 0 કે 0 થી મોટી જ હોય, તો એની ન્યૂનતમ ને મહત્તમ કિંમત સીધી આપણને મળી જાય। ફરી એકવાર f'x f"x શોધો, દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરતા હોય ત્યારે। નિર્ણાયક સંખ્યા શોધો, નિર્ણાયક સંખ્યા મળી જાય, નિર્ણાયક સંખ્યાને ક્યાં મૂકવાની હોય? f"x માં, ગ્રેટર ધેન 0 આવે, f"x ગ્રેટર ધેન 0 તો ન્યૂનતમ મળે, f"x લેસ ધેન 0 આવે તો મહત્તમ મળે, અહીંયા ગ્રેટર ધેન 0 મળે એટલે ન્યૂનતમ એક જ કિંમત મળશે, મહત્તમ મળશે નહીં, કારણ કે એક જ નિર્ણાયક સંખ્યા આપણને મળે છે। સ્થાનીય ન્યૂનતમ ક્યાં મળશે? તો x 0 આગળ, તો x 0 આગળ ન્યૂનતમ મૂલ્ય કેટલું વિધેયનું? તો x 0 આગળ ન્યૂનતમ મૂલ્ય કેટલું વિધેયનું? વિધેયમાં કિંમત મૂકી દઈએ, x માં 0 મૂકો, 0 નો વર્ગ એટલે 0 થાય, તેથી ન્યૂનતમ મૂલ્ય 0 મળે એવું કહેવાય। લખી નાખો, ખાસ તો આ એક અંતરાલમાં નિશાની f'x ની કેવી મળે છે એને તમારે ધ્યાનમાં રાખવાનું છે। f'x જોવાનો, જે નિર્ણાયક સંખ્યા હોય એની ડાબી બાજુ અને એની જમણી બાજુ બે બાજુની કિંમતો f'x માં મૂકીને જોવાનું, ધનમાંથી ઋણ થાય તો મહત્તમ હોય, ઋણમાંથી ધન થાય તો ન્યૂનતમ હોય, અને બે બાજુ ઋણ મળે એટલે કે નિશાની ન બદલાય તો મહત્તમ કે ન્યૂનતમ મળે નહીં, અથવા ધન જ રહેતા હોય બે, કે સતત ધન જ રહે છે, અથવા તો ડાબી બાજુ અને જમણી બાજુ ઋણ જ રહે છે, તો પણ નિશાની જ્યારે ન બદલાય f'x ની ત્યારે શું થાય? નતી બિંદુ કહેવાય બિંદુને। બરાબર, 6.5 જુઓ, છ પોઈન્ટ પાંચ માં પેલો દાખલો, આપેલા વિધેયોને
આપેલા વિધેયોને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. પેલો દાખલો છે, એમાં એફ ઓફ એક્સ બરાબર બે એક્સ માઇનસ એક નો વર્ગ પ્લસ ત્રણ. હવે અહીંયા કઈ તમને પ્રદેશ આપ્યો નથી, કઈ એક્સ ની કઈ કિંમત લેવાની, હું આપેલું હોય ત્યારે એક્સ બિલોંગ્સ ટુ આર. તો આપણે અહીંયાથી પૂર્ણ વર્ગ છે આનો જવાબ તમને બધાને ખબર છે. કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ આર માટે જવાબ લખવો હોય, કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ આર માટે ટુ એક્સ માઇનસ એક ના વર્ગ નો જવાબ કેવો થાય? ઝીરો કે ઝીરો થી મોટો જ થાય. એક્સ માં વન અપન ટુ હોય ત્યારે જવાબ ઝીરો થાય, અને એક્સ માં વન અપન ટુ લઈ શકાય કારણ કે એક્સ બિલોંગ્સ ટુ આર છે. આ પૂર્ણ વર્ગ નો જવાબ ઝીરો કે ઝીરો થી મોટો થાય. આપણે જવાબ જોઈએ છે આપેલ વિધેય એફ ઓફ એક્સ, એટલે કે ટુ એક્સ માઇનસ એક નો વર્ગ વત્તા ત્રણ, બે બાજુ ત્રણ ઉમેરી દઈએ, ટુ એક્સ માઇનસ એક નો વર્ગ પ્લસ ત્રણ, આ બાજુ ઝીરો પ્લસ ત્રણ. તો ટુ એક્સ માઇનસ એક નો વર્ગ પ્લસ ત્રણ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો પ્લસ ત્રણ એટલે ત્રણ લખાય. એટલે કે આપેલું વિધેય, આ જે લખેલું છે આ વિધેય કયું કહેવાય? એટલે કે એફ ઓફ એક્સ, એફ ઓફ એક્સ નો જવાબ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ત્રણ. ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ત્રણ એટલે એફ ઓફ એક્સ, એટલે આપેલ વિધેયનો જવાબ એ ત્રણ કે ત્રણ થી મોટો છે. આપેલ વિધેયનો જવાબ એ ત્રણ કે ત્રણ થી મોટો છે, તેથી વિધેય એફ ને અથવા વિધેય એફ નું ન્યૂનતમ મૂલ્ય તમને ખબર છે, એફ નું ન્યૂનતમ મૂલ્ય ત્રણ થાય. મહત્તમ મૂલ્ય લખી શકાય? ન લખી શકાય. શું કામ? એક્સ બિલોંગ્સ ટુ આર માંથી કોઈ પણ કિંમત અહીંયા મૂકો તો કઈ કિંમત મૂકશો? અહીંયા પાંચ લાખ, દસ લાખ, આવા તો અનંત બિંદુઓ મળે, તો વધુમાં વધુ કઈ કિંમત થાય આપેલ વિધેય એ નક્કી કરી શકાય નહીં. એટલે કે ન્યૂનતમ મૂલ્ય ત્રણ થાય તથા મહત્તમ મૂલ્ય ન મળે અથવા તો મળે નહીં. બીજો પ્રશ્ન છે એ જોઈએ. એફ ઓફ એક્સ બરાબર નવ એક્સ નો વર્ગ પ્લસ બાર એક્સ પ્લસ બે. અચળ પદ એક્સ વાળું પદ અને એક્સ ના વર્ગ વાળું પદ છે. અચળ પદ છે એક્સ વાળું પદ ને એક્સ ના વર્ગ વાળું પદ છે. દ્વિઘાત સમીકરણ છે. સીધું કોઈ પૂર્ણ વર્ગ ન બનતું હોય તો પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ કેવું હોવું જોઈએ? આ કોઈનું પૂર્ણ વર્ગ છે સીધું, ત્રણ એક્સ વત્તા ચાર હોય તો એનું પૂર્ણ વર્ગ નથી, કે ત્રણ એક્સ પ્લસ બે હોય એનું પૂર્ણ વર્ગ નથી. તો અંતિમ પદ બરાબર ઉપર જે છે એ મધ્યમ પદ નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ. આવું મૂકી દે એટલે આપણને જવાબ મળી જાય. મધ્યમ પદ નો વર્ગ એટલે બાર એક્સ નો વર્ગ એકસો ચુમ્માલીસ એક્સ નો વર્ગ, ચાર ગુણ્યા પ્રથમ પદ. પ્રથમ પદ એટલે કયું? નવ એક્સ નો વર્ગ. એક્સ નો વર્ગ દૂર થાય તો અહીંયાથી એકસો ચુમ્માલીસ છે, અહીંયા ચાર છે, તો આ પદ બનશે નવ ચોક છત્રીસ. આ છત્રીસ ને દૂર કરી દઈએ તો છત્રીસ ગુણ્યા ચાર, તો અંતિમ પદ શું હોવું જોઈએ? ચાર હોવું જોઈએ. છેલ્લે પદ ચાર હોય તો પૂર્ણ વર્ગ બની જાય. તો એફ ઓફ એક્સ બરાબર નવ એક્સ નો વર્ગ પ્લસ બાર એક્સ વત્તા અંતિમ પદ કેવું હોવું જોઈએ? ચાર રાખો તો આ પૂર્ણ વર્ગ બની જાય. બરાબર, સીધું પૂર્ણ વર્ગ નથી આપેલું, પૂર્ણ વર્ગ બનાવી દઈએ તો ચાર હોવો જોઈએ. રકમમાં પ્લસ બે આપ્યા છે, આપણે પ્લસ ચાર ઉમેરા કહેવાય. તો ચાર ઉમેરા છે, પ્લસ બે લાવો હોય શું કરી દેવાય? હવે માઇનસ બે, પૂર્ણ વર્ગ બની ગઈ હોય. કેનું વિસ્તરણ કહેવાય? તેથી એફ ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ પ્લસ, છેલ્લે ચાર છે તો ત્રણ એક્સ પ્લસ બે નો વર્ગ, એટલે ત્રણ એક્સ નો વર્ગ નવ એક્સ નો વર્ગ વત્તા ત્રણ દુ છ એક્સ, ટુ એ બી થાય, છ દુ બાર એક્સ પ્લસ બે નો વર્ગ એટલે ચાર, માઇનસ બે ના માઇનસ બે માં. હવે આ વિધેયને ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય સરળતાથી મળી જાય. શું કામ? કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ આર માટે આનો જવાબ ખબર હોય પૂર્ણ વર્ગ નો, ત્રણ એક્સ પ્લસ બે આનો વર્ગ તો શું થઈ જવાનું છે? ઝીરો કે ઝીરો કરતા મોટો થઈ જશે. આપણે જોઈએ છે માઇનસ બે વાળું પદ, એટલે કે બે બાજુથી માઇનસ બે, અચળ સંખ્યા ઉમેરો કે બાદ કરો, અસમતાની નિશાની બદલાય નહીં. તો આ વિધેય કયું થઈ ગયું કહેવાય? એફ ઓફ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો માઇનસ બે એટલે માઇનસ બે.
એટલે f ઓફ x નો જવાબ એ માઇનસ 2 કે માઇનસ 2 થી મોટો મળે છે તેથી આપેલ વિધેય f ને માઇનસ 2 કે માઇનસ 2 થી મોટો તો ઓછામાં ઓછી કિંમત કઈ થઈ માઇનસ 2 માઇનસ 2 કે માઇનસ 2 થી મોટો એટલે નાનામાં નાનું મૂલ્ય માઇનસ 2 છે તેથી f નું ન્યૂનતમ મૂલ્ય માઇનસ 2 મળે તથા મહત્તમ મૂલ્ય મળે નહીં ન મળે અથવા તો મળે નહીં એવું કહી શકાય યાદ રાખજો આ પણ કામ આવશે અંતિમ પદ એટલે કે પૂર્ણવર્ગ બનાવવા અંતિમ પદ શું હોવું જોઈએ તો મધ્યમ પદનો વર્ગ કરો છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ લખો ત્રીજો દાખલો f ઓફ x બરાબર માઇનસ x માઇનસ 1 નો વર્ગ વત્તા 10 હવે આવું વિધેય બનાવવાનું છે અહીંયા તો પૂર્ણવર્ગ છે જ આ x માઇનસ 1 ના વર્ગ વાળો તો કોઈ પણ x બિલોંગ્સ ટુ r માટે પેલા એવું લખી દે x માઇનસ 1 ના વર્ગ નો જવાબ કેવો હોવો જોઈએ કોઈ પણ x બિલોંગ્સ ટુ r માટેનો જવાબ આનો જવાબ 0 આવી શકે અને અથવા તો 0 થી મોટો આવે કારણ કે x માં માઇનસ 4 લઈએ તોય જવાબ મોટો જ આવવાનો ગમે તે લેવાય x બિલોંગ્સ ટુ r માં પણ આગળ માઇનસ છે અહીંયા માઇનસ આગળ જોઈએ એટલે કે બે બાજુ માઇનસ વડે ગુણાવવા પડે બે બાજુ માઇનસ વડે ગુણાવો અસમતાની નિશાની બદલાય એટલે કે માઇનસ એક્સ માઇનસ એક્સ નો વર્ગ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 અસમતાની નિશાની બદલાય કોઈ માઇનસ સંખ્યા વડે ગુણાવતા હોય કે માઇનસ સંખ્યા વડે ભાગતા હોય અસમતાની નિશાની બદલો આપણે જરૂર છે પ્લસ 10 તો આ બે બાજુ પ્લસ અચળ સંખ્યા ઉમેરીએ તો અચળ સંખ્યા ઉમેરતા કોઈ પણ અસમતાની નિશાનીમાં કાંઈ ફેર પડતો નથી તો આ બની જાય આપેલું વિધેય f ઓફ x 0 વત્તા 10 એટલે 10 થાય f ઓફ x એટલે આ વિધેયનો જવાબ એ 10 કે 10 થી નાનો છે આપેલ વિધેયનો જવાબ 10 કે 10 થી નાનો છે એનો મતલબ 10 શું થઈ ગયું 10 કે 10 થી નાનો છે તો વધુમાં વધુ જવાબ કેટલો એનો આવે છે 10 છે એટલે આપેલ વિધેયનું મહત્તમ મૂલ્ય છે એટલે અહીં વિધેય f ને મહત્તમ મૂલ્ય મળે છે ખાસ ધ્યાન રાખજો 10 કે 10 થી નાનું તો વિધેય f ને મહત્તમ મૂલ્ય 10 મળે તથા ન્યૂનતમ મૂલ્ય r માંથી 10 કે 10 થી નાનું પણ કેટલું એ કઈ નક્કી નથી એટલે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં ચોથો દાખલો g ઓફ x બરાબર x નો ઘન પ્લસ 1 g ઓફ x બરાબર x નો ઘન પ્લસ 1 x નો ઘન પ્લસ 1 આપેલ વિધેયના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધો તો કોઈ પણ x બિલોંગ્સ ટુ r માટે x નો ઘન શું થાય સીધું કંઈ કહી શકાય 0 કે 0 કરતા મોટો થાય એવું કહી શકાય ન કહી શકાય તો કોઈ પણ x બિલોંગ્સ ટુ r માટે x ની કિંમત હું અહીંયા માઇનસ 300000 લઈ લઉં તો એનો ઘન થાય પ્લસ 1 માઇનસ 300000 જ લેવાય એવું કહેવાય ના તો આપેલ વિધેયમાં x માં ગમે એ r માંથી મૂકો તો ક્યાં સુધી નાની કિંમત મળે એ નક્કી થાય નક્કી ન થાય x માં ધન કિંમત મૂકો ક્યાં સુધી r માંથી કોઈ મોટી કિંમત મૂકવી એ નક્કી થાય ન થઈ શકે કોઈ પણ x બિલોંગ્સ ટુ r માટે x નો ઘન x માં r માંથી ગમે એ કિંમત મૂકો તો નાની કેટલી કિંમત આવશે એ નક્કી નથી મોટી કેટલી કિંમત આવશે એ નક્કી નથી શું કામ નાની કિંમત એટલે માઇનસ માં આવે માઇનસ કેટલા મૂકવા એવા તો અસંખ્ય બિંદુઓ છે એટલે નક્કી કરી શકો નહીં તો આપેલ કોઈ x બિલોંગ્સ ટુ r માટે x નો ઘન પ્લસ 1 નું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં કારણ કે મહત્તમ 1 મળે એવું ન કહેવાય x માં તમે 0 મૂકો તો 1 મૂલ્ય મળે છે 0 જ મુકાય x માં 2 મુકાય x માં 4 મુકાય x માં 10 મુકાય x માં 200 મુકાય 200000 મુકાય 500000 મુકાય ગમે એ કિંમત મુકાય તો x બિલોંગ્સ ટુ r માંથી ગમે એ કિંમત મૂકીએ તો મોટા મોટી કેટલી કિંમત આવશે એ નક્કી ન થાય નાની કિંમત એ નક્કી ન થાય કારણ કે અહીંયા ઘન છે ઘન છે એટલે કે માઇનસ મૂકશો તો એ જવાબ માઇનસ આવશે મહત્તમ એ નક્કી નથી અને ન્યૂનતમ પણ ખબર નથી લખી નાખો